आनन्दमूर्ति श्रीकृष्णः ततो एव सुखो तदभिन्ना विषया सर्वे दुःखदामायिकत्वतः शरणागत पाप पर्वतम गणयित्वान तदीय सद्गुण अणुमाप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधाम अधिपतये राजाधिराजाय नमो नमः। परात्परा सर्वावतार हेतु श्री स्वामी नारायणाय नमो नमः। कारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंद दायिने आनंद मुर्दय श्री सहजानंद स्वामी ने नमो नमः। कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वरणि राजा साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। रूप निधानाय बाल घनश्यामाय नमो नमः। आदि गुरुवे सद्गुरु वर्याय श्री गोपालानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने च नमो नमः। शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सिद्धानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने च नमो नमः। योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने व्यापकानंद स्वामी ने रामदास भाई स्वामी ने भायात्मानंद स्वामी ने च नमो नमः। सद्गुरु श्री आधारानंद मुनये मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। परम भक्त श्री दादा खाचराय नमो सर्वधामस्थ सर्वमुक्तेभ्यः प्रकट सर्वे साधु हरि भक्तेभ्यो नमो नमः। आज विक्रम संवत 2069 चैत्र सुद पूर्णिमा छे, गुरुवार तारीख 25 एप्रिल 2013। आजे चंद्र ग्रहण छे पूर्णिमानु। आइए आजना सद्विचार वाँचिए। तारीख 25/4/2013 ना सद्विचार। दान देवू एटले खरेखर कंईक प्राप्त करूँ। कोक चिंतक छे स्पर्जियन, एनू एवं मानवू छे। दान देवू
એટલે ખરેખર કાંઈક પ્રાપ્ત કરવું હોય. મોટાભાગના માણસોને એવું મનાય છે કે દાન દેવું એટલે ખોવું એમ. લાખ રૂપિયા કોઈને દઈ દીધા એટલે આપણે લાખ ખોઈ નાખ્યા એમ. કાંઈ મળ્યું નહીં પણ લાખ ગયા. પણ આ ચિંતક એવું કહે છે કે ના ભાઈ ના, દાન દેવું એટલે કાંઈક મેળવવું. પછી તો જેને જે આશા હોય એ મળે. દાન દીધા પછી ઘણાને માન મળે, ઘણાને દાન દીધા પછી સંકલ્પ હોય તો વધારે ધન ધાન મળે, કોઈ મુશ્કેલી હોય તો ટળે. એના પુણ્યને જે મેળવવા માટે વાપરો એ મળે. પણ મળે ખરું, દેવાનો અર્થ જ કાંઈક મેળવવું છે. પણ ભગવાનના ભક્ત છે એ ભગવાનનો રાજીપો જ ઈચ્છે છે કે પ્રભુ તમે રાજી થાઓ, બસ તમને ખુશી થાય એટલે અમે ખુશી. ઘણા માણસો દાન દઈને પોતે ખુશ થાય, આનંદ પામે. આમ એને માન ન જોતું હોય, એની કોઈ નામનાની એને કામના ન હોય, પણ એની જ આનંદાય. મેં કર્યું બસ, હતું દઈ દીધું દુલો રાજા. પણ એ રાજી થવા માટે દાન દે છે. જ્યારે પરમેશ્વરનો ભક્ત પ્યારા પ્રભુને રાજી કરવા દાન કરે છે, રાજી થવા માટે દાન કરવું અને રાજી કરવા માટે દાન કરવું એ બેમાં બહુ ફેર છે. ધ્યાન બહુ રાખવું પડે, બહુ જ ધ્યાન રાખવું પડે. આ દાન દેવાનો ધર્મ છે ને એ તમારો ગ્રસ્થનો જ છે એવું નથી. અમારે સાધુ સંતોનોય ધર્મ છે. હા, અમે ધન ન રાખતા હોઈએ એટલે ધનના દાન દેવા ન નીકળી પડીએ, પણ અમે જ્ઞાન રાખીએ ને તો જ્ઞાનનું દાન દેવા તો અમારે નીકળવું પડે. કંઈક ભણ્યા ગણ્યા, ભાગવત કંઠે કર્યું, સત્સંગ જીવન કંઠે કર્યું, તો એ પછી કોકને કાને તો ધરવું પડે, એ દાન કહેવાય. સાધુ સંતો કથા વાર્તા કરીને હરિભક્તની સેવા કરે છે ને વચનામૃતમાં, તો એ અમારા તરફથી, ત્યાગીઓ તરફથી સંસારને દાન છે, જ્ઞાન દાન. એમાં અમે નિજાનંદ માટે દાન કરીએ થઈ શકે, કંઈ નામના માટે દાન કરીએ થઈ શકે, કાંઈ ધનાદિક કામના માટે દાન કરીએ, વિષયાદિકની પ્રાપ્તિ માટે આ કથા વાર્તા કીર્તન કરીએ થઈ શકે. અને અમે કેવળ મારા ભગવાનને આનંદ થાય, મારો આત્મા રાજી થાય, પુરુષોત્તમ એને આવું ગમે છે, એને ગમે છે માટે કરવું છે, આને ભક્તિ કહેવાય. દાન કરીને કાંઈક મેળવવું તો છે જ, મળે જ, પણ શું મેળવવું છે? નામ, કામ, ધનધાન, નિજાનંદ કે પુરુષોત્તમને આનંદ થાય એ મેળવવું છે, એ વિચારી લેવું દરેકે. આવી ગઈ વાત મગજમાં? હા, આપ બધાએ પણ કાંઈકને કાંઈક દાન તો કરતા જશો. ઠીક, અહીંયા દાન શબ્દ વાપર્યો, દાનની જગ્યાએ સેવા શબ્દ વાપરીએ તો એ ખોટું છે. કોઈની સેવા કરવી એટલે ખરેખર પોતાની સેવા કરવી એમ ગણાય. કોકનું સારું કરવું એટલે પોતાનું જ સારું કર્યું ગણાય. કોકને મદદ કરી એટલે પોતાને જ મદદ કરી. બીજાને દાન દીધું એ પોતાને જ દીધું. બીજાને તમે સુખી કર્યા, બીજાને તમે આનંદ આપ્યો, એ જ આપણો આનંદ.
કેમ જે ભોમાં તમે અનાજ વાયું એ જ તમારું છે કે નહીં, કેમ જે એમાંથી જ થવાનું, વાવો નહીં ખૂણા મંગરી રાખો એમાંથી શું મળે, એની મેળે હળી જાય તો વાવી દો તો ઉગી નીકળે, ઉગી નીકળે તો મોટા મોટા કરહડા આવે ભાઈ 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 ઢોંરા જેવા, એમાંથી અપાર દાણા મળે, દો તો મળે. ત્યાગનો મહિમા બહુ છે, ત્યાગવું જોઈએ, દાનનો એક અર્થ ત્યાગ થાય છે. પણ ભગવાનના ભક્તને તો ભગવાનની ખુશી સિવાય કાંઈ જોતું નથી. ભક્તની તો ભૂમિકા હાવ જુદી હોય છે. આપણે ભક્ત થયા છીએ કે કેમ, બસ મારો નાથ રાજી થાય, મારા પરમાત્માને સુખ થાય, મારા હૈયાના હારને આનંદ થાય, એના માટે જ મારું અસ્તિત્વ છે. એની ખુશી અર્થે મારું અસ્તિત્વ ભલે ઘસાઈને વપરાઈ જાય પણ મારો પ્રભુને આનંદ થાય, મારો હરિ રાજી થાય, આ ભાવના લઈને જીવે એને ભગત કહેવાય. એટલે આ લોકો બધા વાજા વગાડે છે એ એક પ્રકારનું દાન કહેવાય. સંગીતનું દાન કરે છે રોજે એ એની સેવા કહેવાય. સેવા છે એક દાન છે, સેવા છે એ દાન છે. ઓલું ધનનું દાન છે, આ એટલું પંડનું દાન છે. એટલી ઘડી તો એને અહીંયા પંડ દાન કરવું પડે ને, બુદ્ધિ દાન કરવું પડે, એની જે કળા ચાતુર્ય છે એ બધું આપણે અર્થે વાપરે એ દાન કહેવાય ને. મનથી સારા સંકલ્પ કોઈને માટે કરીએ એ માનસિક દાન કહેવાય. તનથી કોઈના ઉપયોગમાં આવી જઈએ એ શારીરિક દાન કહેવાય. અને વસ્તુ પદાર્થ કે ધન કોઈને આપીએ એ આપણે જેને સમજીએ છીએ દાન, એ ઉઘાડું દાન. પણ આ બધું આપણને જ મળતું હોય છે, ગભરાવા જેવી કોઈ વાત નથી, દીધું કોઈનું જાતું નથી, હો કર્યું કોઈનું ફેલ થતું નથી. હિંમત રાખો, પાછી પાની ન કરો, વાવો વાવો ઉગે જ. સારી જગ્યા જોઈને વાવતા આવડે તો ઉગે, પછી ખારામ વાવો ન ઉગે. ત્યારે પછી વાવ્યા પછી ખારું પાણી પાવ તોય ન ઉગે. દાન કર્યા પછી આપણે એને અભિમાનથી જાહેર કરીએ ને એ ખારું પાણી પાયું કહેવાય દાનને, બળી જાય પછી દાન ન ઉગે. દાન કર્યા પછી ભગવાનનું સ્મરણ કરાય, કોઈને કે ન કરાય, ખારા પાણી મેલ મેલ કરો તો દાન બળી જાય. કોઈની સેવા કરીએ એ પછી મનમાં રખાય. કોઈ આપણાથી મોટા હોય, આપણું ધ્યાન રાખતા હોય એને આપણે કહીએ એ તો ઠીક, રાજીપો લેવા. પણ માન કમાવા સારું આપણે આપણી વડાઈ ગાયા કરીએ, મેં આ કર્યું મેં તે કર્યું, એ સારું નહીં. એવી ભૂલ થતી હોય તો બંધ કરવી. તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતાં તે જતી રહે ત્યારે તે મોટી લાગે છે. જ્યોર્જ બર્નાર્ડ શો. તકની એક ખાસિયત એ છે કે તે આવે એના કરતાં તે જતી રહે ત્યારે મોટી લાગે છે. સાંભળ્યું? અત્યારે આપણે બધાને ભગવાન મળે એવી તક છે. કેવી તક છે હે? પણ જો જતી રહી તો પછી બહુ મોટી લાગશે કે ભારે કરી ભારે હારી મોટી તક આવી હતી પણ હું ચૂક્યો. કેમ? જો આ બાળકો છે એને અત્યારે ખબર નથી, આ સભાને ખબર નથી, આ સભા જાણે કે બાળપણની, કિશોર અવસ્થાની અને યુવા અવસ્થાની શું કિંમત હોય. એ હાથમાં હોય ત્યારે એને કેમ વપરાય, એનો શું ઉપયોગ કરાય. અને ધારીએ
તો બચપનમાં અને યુવાનીમાં શું ન થાય. આ બાળપણને યુવાનીપણું એ કેટલી ઉત્તમ તક છે, અણમોલ અવસર છે, પણ એને નહીં ખબર. આજ આ સભા સારી રીતે જાણે છે કે એ તક બહુ મોટી હતી, વહી ગઈ ને એટલે મોટી દેખાય. પણ જોઈએ એવું એમાં આપણે સાધન ન કર્યું, આ તકલીફ થઈ. તક ચૂક્યા ગયું, હાથમાંથી હવે તો આ ઉંમરમાં જે થાય બીજું શું. આ લોકો કરી શકે એવું તો ન થાય. એ ધારે તો સાંજે 7-8 કીર્તન ગોખી નાખે, થાય? મને ખબર છે ને, હું ધારું તો 4 કે 8 પદ સાંજ પડે ગોખી નાખું, પણ એ ઉંમરમાં ચોપડી લઈને બેઠા અને 8 ચરિત્ર વાંચ્યા હોય લાગટ, પછી કથામાં આવીને બેસીએ તો એ 8-8 ચરિત્ર પછી સભામાં કહી દેવાય, એ કંઈ ભૂલી ન જવાય. જે ખાઈએ તે બધું પચી જાય, પથારીમાં પડ્યા ભેગી પથરા જેવી ઊંઘ આવી જાય. નો ગોઠણ દુખે, નો માથું દુખે, નો પેટમાં દુખે. કોક જ્યારે એમ કહેતા હતા ને કે મને માથું દુખે છે, ત્યારે મનમાં એવો વિચાર આવતો, એ કેમ દુખતું હશે? માથું દુખે તમને, એટલે શું થાય? એ કેમ દુખે? ખબર જ નહીં માથું કેમ દુખે. કોઈ એમ કે મને કેડ દુખે છે, પગ દુખે છે, તો આપણને એમ થાય એ વળી દુખતું હોય, દુખે એવું દુખે, કેમ દુખે, શું થાય? હું એવી ઉંમર હતી એક દિવસ, બોલો. પણ તેથી એની કોઈ કિંમત નહોતી. આ નસી દુખતું, આ જે ખાઈ પચી જાય છે, ઊંઘ આવી જાય છે, પણ કોઈ કિંમત નહીં. તેથી કોઈ દી પરમાત્માને થેન્ક યુ નથી કીધું, આભાર માન્યો જ નથી, મહિમા જ નહીં. પણ એ બધો ચાન્સ ગયો પછી ખબર પડી કે આ હા હા, એક દિવસ અનુકૂળતા હતી ને કાંઈ સમજાણું, પણ તેથી કાંઈ ધ્યાન ભજન થયું નહીં. બચપન ખેલ મેં બીતા, હરિકા ભજન નહીં કીતા, યુવાપન ત્રિયા સંગ ખોયા, હર બુઢાપન નિર્બલા હોયા. હવે હું અંગમ પલિતમ ગલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ ત્યદપી ન મુંચતી આશા પિંડમ. શંકરાચાર્યની આ વાત બોલ્યો. છોકરાઓ, તક છે તમારે, આજ ભગવાનને ભજ્યાની, સેવા કર્યાની, સારું સારું શીખ્યાની તક છે. ભગવાનને સંતો ભક્તોને રાજી કર્યાનો રૂડો અવસર છે. પણ તક જાહે પછી ખબર પડશે કે હતોનો મોકો કાંઈ. જો અમારે આ નાના સાધકો, પાર્ષદો, મુમુક્ષુઓને રૂડો અવસર છે, એ ધારે એ કરી શકે, ભગવાનને રાજી કરવા હોય એવા કરી શકે, જેવું અંગ પાડવું એવું પડે થાય. એનાથી તપય થાય, સેવાય થાય, ગોખાય કરવું, એ 2 કલાક એને કાંઈ દુખે નહીં, એ ધ્યાન કરી શકે. પણ એને એની કાંઈ ખબર ન હોય. એક વાત ખરેખરી ધ્યાનમાં લેજો, જુવાની ગયા પછી જ જુવાનીનો મહિમા થાય છે. સ્વાસ્થ્ય બગડ્યા પછી જ નિરોગીતાનું મહાત્મ્ય થાય છે, અને સુખ શાંતિ જતા રહે પછી જ સુખ શાંતિની વેલ્યુ થાય છે. આ ત્રણેય જ્યારે હોય ત્યારે જો એની આપણે કિંમત સમજતા હોઈએ ને તો એનો લાભ લઈ શકાય. પણ ખેર,
આ બધા ચાન્સ કહેવાય, તક કહેવાય, મોકા કહેવાય, અવસર કહેવાય ને એ હોય ત્યારે એનું મહત્ત્વ હોતું નથી, સામાન્ય લાગે છે બધું હવે એમાં હું. પણ જો વયું જાય તો ખબર પડે કે આ જેને મેં હાવ સામાન્ય માન્યું હતું એની કિંમત બહુ છે. મા બાપ વયા જાય પછી એનો ખાલીપો દેખાય છે. પત્ની કે પતિ જીવતા હોય ત્યાં સુધી એમ લાગે છે હવે, પણ વયા ગયા ખબર પડે કે એને કેટલી જગ્યા રોકી હતી, કેટલું ખાલી થઈ ગયું, હાવ ખાલું લાગે. ગુરુ ગુજરી જાય પછી એમ લાગે કે હતા સારું હતું, હોય ત્યારે નડતા હોય ઠીક હવે. પણ એક વાત નવીન કરું, આંખ્યું છે ને આપણે, પણ જોઈએ એવી એની કિંમત નથી. જો હમણાં આંધળા થઈ જાય ને તો આંખ્યોની કિંમત શું હતી એનું પૂરું જ્ઞાન થાય. બે કાન છે ને પણ જોઈએ એવો એનું મહિમા માધ્યમ નથી. આઘળીએ જો બેરા થઈ જાય, ઠામું કોઈ ન સાંભળીએ ને, તો પછી ખબર પડે કે કાનની શું મહત્તા હતી. એમ પગ છે ને, કાંઈ કિંમત નથી પગની અત્યારે આપણને, પણ હમણે કીડિયાનો રોગ થાય ને બે પગ હાથથી કાપી નાખવા પડે અને પછી રેંકડી લઈને હાલવું પડે, તેથી પગની શું કિંમત હતી ખબર પડે. હાથ ભગવાને બે પાસે ને મજબૂત ખબર નથી, પણ હમણે બે હાથ અહીંથી કાપી નાખવા પડે અને હાથ વગેરે જીવવાનું થાય તો ખબર પડે કે હાથની કિંમત શું કહેવાય. ભગવાને મોઢું આપ્યું છે ને, જીભ આપી છે, એ જીભ કાપી નાખવી પડે, બોલવાનું બંધ થઈ જાય, મોઢે ખવાય નહીં. નળીથી ખોરાક આપે આપણને ત્યારે ખબર પડે કે મોઢાની જીભની શું કિંમત હતી. એમ મને એક દી વિચાર હુજો, મેં કીધું હાલો ટ્રાય લો. પ્રથમ વિચાર એવો કર્યો કે આંખ વિના ઘડીક રહેવું છે કેમ થાય છે, આંખ ખોલવાની જ નહીં. ચાલો એકાદો દિવસ તો આંખ બંધ કરીને રહીએ તાકી ખ્યાલ આવે કે અંધ માણસ કેમ જીવતા હશે, સમજણ. પછી આંખો બંધ રાખી પછી ટાંકામાં નાવા જવાનું થયું, ત્યાં બંધ રહે કુલી ગઈ, હિમાલય કરી પીડ્યો. પણ આંખું બંધ રાખવું તો એમ થાય કે ઓહો આ કઈ જાતની દુનિયા. ત્યારે મનમાં એમ થયું કે ભગવાને આપણને આંખો આપી છે, એ ભગવાનની કાંઈ નાની એવી આપણી સેવા છે. એક દિવસ આંખોનું મૌન પાળો છે, ખબર જાગી ને સાંજે હોય ત્યાં સુધી આંખ એક દિવસ આંખ નહીં ખોલવાની, દ્રષ્ટિનો ઉપવાસ કહેવાય આને. એક દિવસ આપણે ખાધ્યા વગર રહીએ છીએ પણ એક દિવસ જોયા વગર રહો જોઈએ કેમ થાય છે. હું તો ઘડીકમાં રાઈડ પડી ગયો, જો આ તમને હાથ જોડું, મેં કીધું આ ધંધો બહુ આંકરો. એક જ દિવસ કાંઈ જોવાનું નહીં, ખાધ્યા વગર તો ઘણા દિવસ રહ્યા, નકોડા ઘણા કર્યા, પણ એક દિવસ કાંઈ પણ જોયા વગરનો વિતાવીએ તો કેમ થાય. ચાલો એક દિવસ એવું કરીએ, કાનમાં ડાટા નાખી દઈએ સવારથી સાંજ સુધી, કાંઈ સાંભળવાનું જ નહીં, માની લેવાનું કે કાન મારા ગયા. એક દિવસ તો એમ જીવીએ, ખબર પડે કાનની શું કિંમત છે, ખબર પડે આમથી શું ખબર પડે. એકવાર અમે અમેરિકાથી આવેલા,
અને અમેરિકાથી આવ્યા એનું સુરત વરાસા અમારું જરા સન્માન રાખેલું. તે બહાર આખી સભા ભરાણેલી, પેલું દિવસ રાત ફરી જાય ને એટલે આમ સુસ્તી જેવું રહે. મેં કીધું હું ઘડીક આરામ કરીને આવું, ઘડીક હૂતો. એ સાધુ આવ્યા, સભા આખી ભરાઈ ગઈ છે ને મોડું થાય છે ને નીલકંઠ સ્વામી આવીને બેસી ગયા છે ને તમે હવે ઝટ આવો. તે ઉઠ્યો, માંડ ઉઠાણું, આંખો છોડીને ગયો બાથરૂમમાં. પછી ધીમું ધીમું તો શું પાણી છાંટે, સીધો કોક ખોલીને હેઠે ઊભો રહ્યો. ઠાઠું પાણી હતું, કીધું ઝટ મોડું થાય, મોડું થાય. ખબર નહીં શું થયું, તે કાંઈક એવું થયું, બિલકુલ સંભળાતું બંધ થઈ ગયું. હાવ સ્ટોપ, કાંઈક એવું અજીબ લાગ્યું મને, આમ વિચિત્ર લાગ્યું કે આ શું થયું. હાવ શાંતિ, કોઈ અવાજ ન આવે, રહ્યું તો ઘડીક જ. પણ મનમાં એમ થયું કે આવી જિંદગી આખી વિતાવવાની હોય તો શું થાય, કેમ થાય. એ પણ એક જિંદગી છે. આ જગતમાં કર્ણ ઇન્દ્રિય વિના ઘણા માણસ જીવે છે, આંખ વિના ઘણા જીવે છે, પગ વિના ઘણા જીવે છે, હાથ વિના ઘણા જીવે છે, વાણી વિના ઘણા મૂંગા માણસ જીવે છે. આપણને ભગવાને આ બધું આપ્યું છે પણ એની કોઈ કિંમત ખરી? આ બધી ઇન્દ્રિયોને પરમાત્માને અર્થે વાપરવાની જેવી તેવી તક ગણાય, હે? પણ જતી રહેશે ને તેદી એ મોટી બહુ લાગશે કે હતી ને કાંઈ તક. એમ સુંદર મજાની આંખી હતી, નિરખી નિરખીને મહારાજની મૂર્તિના દર્શન કર્યા હોત તો સારું હતું, પણ ઊંધે રસ્તે વપરાઈ ગઈ. કાન ભગવાને આપ્યા હતા સરસ, કેવી હારી હારી કથાઓની, કેસેટોની, કીર્તનોને બધું સાંભળ્યું હોત તો. હા 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 હા, હે ભક્તો, ચિંતામણી સંભળાઈ જાત, હરિલીલામૃત સંભળાઈ જાત, બધું કેટલું જ્ઞાન થાત, કેટલી મજા આવત. અને કાંઈ સાંભળ્યું નહીં, નરી વિષયી વાતો સાંભળી. શ્રીમતીજી કે ને તમે મને બહુ વાલા લાગો છો, તો કે હજી કે હજી કે, મને બહુ મજા આવે છે, સમજ્યા? બહુ મજા આવે. પેલો આવે છે ને, કહેતે રહો અચ્છા લગતા હે, હે જીવન કા હર સપના સચ્ચા લગતા હે. બોલો આનું કરવું હું? મૂર્ખાઓને સપનાય સાચા લાગે એનું કરવું હું? પળદો પળની આ જિંદગી છે. આ બધી બોડીઓ આ હોલમાં દેખાય છે ને, બધી મહણી આમ જઈને હળગવાની છે, ખબર તો હોઉં ને છે. ખુદ પરમાત્મા ધરતી ઉપર આવે છે એનોય પણ અગ્નિ સંસ્કાર થાય છે. એ શરીર પણ હૌ હરિભગતના દેખતા અગ્નિમાં બળીને માટી થાય છે. પુરુષોત્તમના શરીરની વાત કરું છું તો હું ને તમે કોણ? આ ધૂળમાં ગોપાલ સ્વામીની કાયા ધૂળ થઈ, ગુણાતીતાનંદ સ્વામીની કાયા પણ ધૂળ થઈ, સચ્ચિદાનંદ સ્વામી કહો, સિદ્ધાનંદ સ્વામી કહો, બધા આવ્યા, દાદા ખાચર પર્વત ભાઈ વગેરે વગેરે ધૂળ થઈ. આપણે બધા ધૂળ થઈ જવાના ભાઈ, ધૂળ થઈ જવાના, થઈ જવાના ભાઈ, થઈ જવાના. પણ તક આવી છે, એની કિંમત સમજીને જો પરમેશ્વરને અર્થે આનો ઉપયોગ થઈ જાય, રંગ રે. મારે તો ખાસ આ બાળકોને કહેવું, છોકરાઓ તક છે, જી કરતા હે કે ફિર સે બચપન વાપસ મિલ જાય એક બાર, વો તો અબ નહીં હો સકતા. મુજે માલુમ નહીં થા કે બચપન કી ક્યા કિંમત હૈ, યુવા અવસ્થા કી ક્યા કિંમત હૈ, ઓર મેને વો સબ કુછ એસે ગવા દિયા હૈ કે મુજે એસા લગતા હૈ કે બહોત ગલતી કી થી ઇસ વક્ત. અબ એક બાર બચપન યુવા અવસ્થા વાપસ મિલ જાય તો મેં સહી અર્થ મેં ઇસકા ઉપયોગ કરું, મગર વો અબ કેસે હો સકે. બાબાઓ તમને પણ એમ થતું હશે કે એકવાર જો બાળપણ પાછું આવી જાય તો સેવા ભજન કીર્તન બધું કરી વાળીએ, એમ બધું જમાવટ કરી દઈએ, એમ
અને હવે એ ન મળે. હવે તો આ કાથીને કટક્યો જેટલો વિધ્યો ને એટલો વાહણ ગહવામાં કાયમ લાગે, બાકી આનું હવે શું થાય. પણ કહું છું કે હજી સારું જ, હજી આલી એકો છો, હજી સારું છો, જો થાય તો. પણ થતું તક તો સારી મળી છે, પણ અત્યારે નાની લાગે છે, વહી જાય પછી બહુ મોટી લાગશે, બહુ મોટી લાગશે. કે આવા બધા ધંધા ન કર્યા હોત અને જો મર્દ થઈને સેવા ભજન કરી નાખ્યું હોત તો બેડો પાર થઈ જાત. પણ હાય રે હાય, બધા સારા દિવસો મેં હરામીએ ખોટી રીતે ખોઈ નાખ્યા. માયનો નહીં શાસ્ત્રનું કે સંતોનું, ગાંઠો નહીં લઠ્ઠો, હું ગાંઠો થઈને જીવો કહેતા હતા જ ઘણું કહેનારા, પણ કાઢી નાખ્યું બધું, લીધું નહીં. ગંભીરપણે કોઈ વાત ન લીધી. હવે હું કેટલાય આ જગતમાં અધૂરી આશાએ મરેશ, સમજાણ, મરતા મરતા કંઈક એવું બોલ્યા છે, શું કરું હવે તો મારે મોત આવી ગયું, હું હવે નહીં રહું. ઘણા અહીંયામાં બાવ હતા, છોકરાને મકાન કરી દેવું હતું, નાનાને તો પરણાવવાનો બાકી રહી ગયો. આમ કરે એ મરે ત્યારે તમે જુઓ ને આપણી રાઈડ ફાટી જાય ને પડખે ઉભા હોય, એની બૈરી સામું જોઈ રહે ને એની બૈરી એની સામું જોઈ રહે ને આહુડા પાડે ને પછી ઘરમાં વહી જાય ને આસો ઊંડો ઉતરી જાય ને ઓલી ન્યાજીને રોવે ને કંઈ કીધ્યાની નહીં, કાંઈ કીધ્યાની વાત. કુસંગમાં તો પારા વાર કષ્ટ છે. અમે નરસંડામાં હતા ત્યારે એક બાજુમાં ઘર હતું ને ત્યાં એ ભાઈને કેન્સર થયું હતું, એ ડૉક્ટરે કીધું હતું ત્રણ ટાઈમ મંદિરે પોક સંભળાય સવાર બપોર ને હાંસ. તે અમે કોકને પૂછ્યું કે આ ત્રણ ટાઈમ હમણાંથી રેગ્યુલર આ રડવાનો અવાજ શું સંભળાય, તો કે ભાઈને થયું છે કેન્સર, એટલે સવારે છોકરા કામે જાય ને ત્યારે બધા રોવે, બપોરે ખાવા આવે ત્યારે પાછા રોવે, પાછા હાંજે પાછા રોવે, ત્રણ ટાઈમ ભેગા થાય એટલે પોક મૂકે. મરવું નથી, મરવું પડે છે. જ્યારે મેં એવાય જોયા છે કે આજ મહારાજ આવે તો કાલ કોને કરવી છે, તૈયાર બેઠો છે, લઈ જાય મારો હરી, આય મારું કાંઈ નથી, કાંઈ નથી, હું આત્મા પરમાત્માનો, મને ક્યાંય મોહ નથી, ક્યાંય મોહ નથી, કોઈમાં હેત નથી. બોલો, લાગે હાવ સામાન્ય હરિભગત, હો કચરા પોતાના સામાન્ય મંદિરમાં સેવા કરતા હોય, પણ એનો અંતકાળનો રણકારો સાંભળો ને તમને એમ થાય કે આ હા, વેદ વેદાંતનું રહસ્ય તો આ ભાઈ પી ગયા છે. બાકી હારા હારા સમજણા ને મારી જેમ મોટી મોટી વાતો કરનારા પણ ખરે ટાણે ગુડિયું વાળે તારે એમ થાય કે અર એણે જિંદગીનો ઉપયોગ શું કર્યો. બધા ખોબાળાના નાનીભાઈ ને કેન્સર થયું હતું, સવાણી નાનીભાઈ, અમે ખબર કાઢવા ગયા હતા, છોકરાએ નહોતું કીધું પણ મેં કહી દીધું કે બાપા તમને કેન્સરની ગાંઠ છે, તમે રહેવાના નહીં. તો કે તૈયાર શું, મેં કીધું આ ઘર છે ને ઓસરીઓને છોકરા તો મને કોઈમાં હેત નથી, કે હવે મંદિરનું પાણી છાંટતા હાવ સામાન્ય લાગે, પણ હવ જાણે હ આનંદથી દુનિયાને દેહ છોડ્યા આપણને ખબર. ધોરાજીમાં વ્યાસ સાહેબ હતા, સમજાય, એણે એકવાર મારી શરદીની દવા કરેલી, મોહન સ્વામીની એની દવા કરતા, બહુ ભગત હતા. પછી મારી
ધોરાજી પાટોસોમાં પારાયણ હતી 7 દિનની, અને મોહન સ્વામી મને કે જ્ઞાન સ્વામી ઓલા વ્યાસ સાહેબ માંદા છે ને, જો પાટોસોની કથા પૂરી નહીં થાય ને વચમાં વૈયા જાય મને કે થોડું ખાલું પહેલું થાય, કે ભગવાન કરે ને જો પાટોસો સુધી રહી જાય સારું. મને કે આપણે એકવાર ખબર કાઢીએ. મેં કીધું સારું. વ્યાસ સાહેબની ખબર કાઢી, મને ઓળખતા હોતા હતા, એટલે મેં એને પૂછ્યું. મેં કીધું કાંઈ સંકલ્પો છેલ્લા કાંઈ છે, કાંઈ વિચાર આવે છે? એ તો ડૉક્ટર હતા અને એને ખબર હતી ઘઉસરી નહીં રહે. એણે જવાબ આપ્યો કે કોઈ સંકલ્પ નથી થતો, હાવ શાંત હતા, કોઈ હૃદયમાં ઉકળાટ ઉલજન ઉપાધિ ટેન્શન નિરાશા કાંઈ નહોતું, કોઈ ઈચ્છા નથી, એકદમ શાંત. દેહ છૂટી જાય, છૂટી જાવ ને અટાણે, હું આને કરવો આવું પચાવી નાખ્યું. જો કેવી અદભુત વાત છે. આ મનુષ્ય જન્મ કોઈ નાની એવી તક છે? આ બરનાર્ડ શો કહે છે કે વહી જાય પછી મોટી લાગે છે, આપણે એવું નથી કરવું. અત્યારે જ આને મોટી તક સમજી લો કે આ તો મોટો મોકો આવ્યો છે, મોટો ચાન્સ છે. અરે આ કુંડળમાં રહેવા મળે જ ક્યાંથી આનંદ થાય? આ કાંઈ નાનો એવો ચાન્સ કહેવાય? એટલે આ બાળકો ને યુવકો અહીંયા રહેશે ને ગોખે છે ને આનંદ કરે છે, એના માટે આ કાંઈ થોડી વાત કહેવાય? અમને ભગવાને દયા કરીને એને ખોળે લીધા, એના સાધુ કર્યા, પાળા કર્યા. આ હા હા, ભગવાને અમને તો એના ઘરે રાખ્યા મંદિરમાં, ને ભેલા તમને તેડાવ્યા. આ કાંઈ નાનો એવો મોકો ન કહેવાય. ભયો જાય આ ચાન્સ પછી સમજાય, એ કંઈ સારું ન કહેવાય. લ્યો એમાં ખેની સાહેબ ને આ ભટ્ટ ને આ મહાદેવ ને અમુક બધા નાની ઉંમર નાય અહીંયા આવી ગયા. આ જગો ભાઈ કેટલો ભાગ્યશાળી, આ વનોભાઈ નાની ઉંમરનો સુખી માણા, પુરાણી નહીં કંઈ બહુ ઉંમર ન કહેવાય, ચૌહાણભાઈ વધારે અહીંયા સંભળાવી દીધું. આ હા હા, હું તમને ભગવાને મોકો આપ્યો છે. હે, હમણે આ બે નવા રામજી ઉમેરાણા, એક રોહિશાળાનો એક ખમઢિયાળાનો, આ શાંતિલાલ કાંઈ સામાન્ય ન કહેવાય, પાટડિયા નાનપણના કહેવાય, ખારવાય નાનપણના, ઓ નાની ઉંમરમાં સમર્પિત થયા કહેવાય, નરસિંહભાઈ બળ કરે છે, રણછોડ ક્યારેક આંટો મારે છે, ઉગામેડીવાળો બિચારો દાસભાઈ આમ વાંધો ને છે થાય એ ખરું, તુલસીભાઈ પેટ ફૂલાવીને પધાર્યા છે, આ ગોવિંદ ને ઓલા ભાઈ લખમણ એ નાની ઉંમર જ કહેવાય, માવજીભાઈ ઘણા વર્ષથી હારા હતા તે દાડાના, આ બધા મુક્તોને ધન્યવાદ છે, સમજ્યા? દિયાળભાઈને એ ઉંમર ન કહેવાય, સારું કહેવાય. તાજપરના નાનજી નહીં કાંઈ એવી ઉંમર નથી, ભીખાભાઈ પહેલેથી છે. હા, આપણો લાલજીભાઈ પીઠવડી, જો એને ધન્યવાદ દેવો ઘટે. હે, એ બધા નાની ઉંમરમાં ભગવાનમય ભજનમય સેવામય સંતમય, એણે મનુષ્ય તનનો ચાન્સ ખોયો નહીં, કિંમત સમજીને લાભ ઉઠાવ્યો. ભલે ને બરનાર્ડ શો કહેતા કે જીવનમાં આવેલી તક હોય ત્યાં નાની લાગે ને વહી જાય પછી મોટી લાગે, એ બીજાને માટે છે. આવડે એણે તો આવતી તકને જ મોટી સમજીને વધાવી લીધી કલ્યાણ માટે, સાબાજ છે. હે, તમે તો બધાએ વધાવી લીધી, પણ આ જો આ ગુણસાગર ને આ બધા નાના નાના સાજુ આ નાના નાના બધા ભગવાનને માટે હોમાઈ ગયા, એટલે આને તો હારી પેટ વધાવી લીધી કહેવાય. નાખ્યું ઠાકોરજીને ખોળે, જાલજો હાથ કરીને. હવે એક વાત, ધ્યેય માટે જીવવું એ ધ્યેયને માટે મરવા કરતાં વધુ મુશ્કેલ છે. હવે આપણે ધ્યેય માટે જીવીએ છીએ ને, પણ પાર પડવું
એ તો મરી જવા કરતાં કઠણ છે. સમજાણું? સ્વામી વિવેકાનંદ બોલ્યા, ધ્યેય માટે જીવવું એ ધ્યેયને માટે મરવા કરતાં વધુ મુશ્કેલ છે. સ્વામી વિવેકાનંદ. તમને વાત કહું, જગતમાં ત્રણ જણાના વખાણ થાય છે, સચી સુરા ને સંત. ખરું ખોટું? પણ તત્વચિંતક પુરુષો એમ કહે છે કે સતીને પતિ પાછળ મરી જાય છે એટલે મહાન ગણી, અને સુરો રણમાં ટૂંક ટૂંક થઈને કપાઈ જાય છે એટલે મહાન ગણ્યો. પણ એ રીતે ઝોમમાં આવીને પતિ વાહે મરી જવું કે ઝોમમાં આવીને યુદ્ધમાં કટકા થઈ જવું, એના કરતાંય સાધુ સંતોએ આજીવન જે માયાનો ત્યાગ રાખીને મહારાજમય રહેવું એ ઘણું કઠણ છે. ધ્યેયને માટે મરી જવું એ હેલું છે, પણ ધ્યેયમાં જ સાંગો પાંગ સંપૂર્ણ જીવન પૂરું કરી નાખવું એ બહુ કઠણ છે. એ દોરડા ઉપર હાલવા જેવું છે. રોડ ઉપર હાલવ જવું હોય ને તો અહીંથી વડતાલ સુધી, છપૈયા સુધી હસતા રમતા હાલ્યા જાય. પણ દોરડા ઉપર હાલવું હોય ને તો ઘડી ઘલાય, એ નટ હોય એનાથી પછી તો ત્યાં હેઠું ઉતરવું પડે. એમ નામ કાંઈ હાંજ સુધી વડતાલ ન જવાય દોરડા ઉપર. ધ્યેય ઉપર હાલવું એ દોરડા ઉપર હાલ્યા જેવું છે, અને આખી જિંદગી ધ્યેય ઉપર ટકી રહેવું એ આખી જિંદગી દોરડા ઉપર દોડ્યા જેવું કામ છે. પડવાની શક્યતા બહુ છે, ન પડે એના ઉપર ભગવાનની કૃપા સમજવી. બોલો, આ માર્ગ લઈ તો લીધો પણ કોઈ પ્રકારનો ડાગ ન લાગે અને એમ જિંદગી પૂરી થઈ જાય, ભગવાનમય જીવી નખાય તારે એ મોટપ કહેવાય. આપણે વખાણી જ નાખ્યા બધાને, સાવાસ છે એને તક ઝડપી, પણ એ તક પાછા મૂકી ન દે તો. ચલો ભાઈ, કભી કભી તો એસા હમે દિખાઈ દેતા હૈ, વાસ્તવિકતા ઉસસે વિપરીત હોતી હૈ. અતઃ યહ સ્પષ્ટ હો જાતા હૈ કે દેખને તથા સુનને માત્ર સે હી કિસી કો દોષી માન લેના ન્યાય સંગત નહીં હૈ. સ્વામી શરણાનંદજી, હાવ જુદી દિશાની આ અત્યારે વાત આવી કે ભાઈ, આપણે જ્યાં જ્યાં જગતમાં જોઈએ છીએ ત્યાં આપણને જે દેખાય છે એનાથી બિલકુલ વિપરીત હોવાની શક્યતા પૂરેપૂરી હોય છે ક્યારેક. માટે દેખવા સાંભળવાથી જ કોઈને દોષી માની લેવો તે ખરેખર વ્યાજબી નથી. જોઈ સાંભળીને જ કોઈને ખરાબ માની લેવો એ ખરેખર વ્યાજબી નથી, એમાં બહુ મુશ્કેલી થઈ જાય. ઓલી નહોતી પવિત્ર સ્વામીએ વાત કરી કે એક કુટુંબે નોળિયો પાડ્યો તો એમાંય ઘરના જે બેન હતા એને નોળિયારે બહુ હેત થઈ ગયું હતું. કુટુંબના બધા બહાર ગયેલા અને બેનને બહાર જવું હતું લુગડા ધોવા, તે નોળિયાને કીધું કે નોળિયા, આ મારું 3 મહિનાનું બાળક છે, ઘોડિયામાં હોવાડીને જાઉં છું, તું આની રક્ષા કરજે, ધ્યાન રાખજે. બેન તો વહી ગઈ પાણી ભરવા. બોલો, પાણી ભરવા ગઈ હતી અને આ બાજુ સર્પ આવ્યો, ઘોડિયામાં સૂતેલા બાળક તરફ સર્પ હાલ્યો અને નોળિયાને એમ થયું કે આ સર્પ બાળકને કરશે, ભૂખ્યો સર્પ લોહી પીશે. નોળિયો સામે થયો, સર્પ સાથે યુદ્ધ થયું, સર્પને ચૂથી નાખ્યો, કટકા કે નાખ્યો. પછી લોહીવાળું મોઢું બારણે આવીને ઊભો રહ્યો કે બેન આવે એટલે કહું કે મેં તમારા બાળકની રક્ષા કરીશ. પણ લોહીવાળો થયેલો મોઢું લોહીવાળું, બેન આવ્યા બારણે જોયું, નોળિયા લોહીવાળો તેમ થયું કે નક્કી મારા છોકરાને, હા નોળિયે મારી નાખ્યો, તે સીધું બેડું નાખ્યું નોળિયામાં છે, તે નોળિયો મારી નાખ્યો. પછી ઘરમાં ગઈ ત્યારે સર્પના ટુકડા પડેલા, બાળક તો હસતું હતું. ત્યારે ભાઈને પસ્તાવો થયો, હા હા. પછી નોળિયાને ખોળામાં લઈને ભોક મેલી કે જેણે મારા બાળકને બચાવ્યો એ નોળિયાને મેં મારી નાખ્યો. પણ આ બધું કલ્પના, ખોટી કલ્પના ન કરાય. એટલે સ્વામી શરણાનંદજી કહે છે કે દેખને તથા સુનને માત્ર સે હી કિસી કો દોષી માન લેના ઠીક નથી, બહુ ખરાબ છે. પાકી ખાતરી થાય પછી દોષી માનો.
આપણે ઘણું બધું અધરો અધેરે જ માની લેતા હોઈએ છીએ, સારું મળવું હો જીવનમાં, એનાથી બહુ મોટી ક્યારેક થાપ ખાઈ જવાય છે આ બેનને ખાઈ જવાની એવી. આવા તો કેટલાય પ્રસંગ છે, કેટલાય પ્રસંગ. એક ઓલા મોકમસિંહ ભાઈનો પ્રસંગ છે, તરવારે કરીને બૈર્યાને ડરાવવા ગયા તો તરવારે અડી ગયું હતું, ધામમાં વહી ગયા બૈર્યા, પછી બહુ રોયા. પણ એના બૈરા દૂધ દોય અને ઉપર મૂકતા હતા છાપરામાંથી, ને કોક બે બિલાડા હંપી ગયેલા દૂધ પી જતા. પછી આ કે ભાઈ દૂધ તો પૂરું દવાય, ઘરમાં ડખો થયો, એમાં બૈરીને મારવા ગયા, તેમાં બૈરી મરી ગઈ. બૈરી દોષી નહોતી, તું દૂધ પી જાશે એમ એની નણંદને હાવું ચડાવી, કે હું થોડી પી જાય. અને બૈરી તો મરી ગઈ, સમજ્યા. અને પછી બીજે દિવસે બીજા દોવાઈ ગયા ને એણે એમ જ મૂક્યું ઉપર, અને આવીને બિલાડા જ્યારે દૂધ પીતા હતા જોયું તાર ખબર પડી કે આ તો આ થતું હતું ને આપણે બૈરું માર્યું એમ. એનો વાંકર નહોતો માની નાખ્યું, પછી ખબર પડી. આવું જીવનમાં થાય છે, ભગવાન રક્ષા કરે આપણી. આજના સદવિચાર પ્રશ્નોત્તરી. રામકૃષ્ણ પરમહંસ ધન બાબતે શું માનતા હતા? વાહ, બાળમંડળ સજાગ છે. આ ઓલ્યા નાના છોકરાને પણ માનવી ધનવાન થાય ત્યારે તે બદલાઈ જાય છે. હા, ધન સૌથી મોટી ઉપાધિ છે એમ માનતા. ભગવાન સિવાયનું બધું અને મુક્તિ પણ ખારી કોને લાગે? ના પોન, જેને ભગવાન પાછળનો આત્મા ગાંડો થાય. આપણે કોઈ પણ સેવા કરીએ તેનું ફળ સંસાર પાસેથી શા માટે ન ઈચ્છવું જોઈએ? દયાલાલ ના પો, સેવા ગમે તેની કરો પણ તેનું ફળ તો ભગવાન જ આપવાનું છે. માટે ભગવાન પાસેથી ઈચ્છવું, સંસાર પાસેથી નહીં. આધાન સ્વામી શ્રીહરિની સર્વોપરિતાને દર્શાવતા કયા બે દોહા કયા હતા? આપો છો એને અટણીયાને. અવતાર ભય સબ પરહી, વાત હી તે સે હોવું, એ શિશુને નહીં કબહુ, એ શિશુને નહીં કબહુ, વેદ કહત ભય સોવું, વેદ પુરાણ કહત હી. હમજો હમજો કહત અપાર, પ્રગટ ભય સો અબહી, પ્રગટ ભય સો અબહી, ખચિત કરે નિરધાર. કહેવું પડે. જોવો, એણે બચપનની તકને ઝડપીને ઉપયોગી બનાવી દીધી તો કાલને કાલ દોહા કંઠે કરી નાખ્યા. શ્રીહરિની સર્વોપરિતાની વાત સમજ્યા પછી તેનું શું પ્રયોજન હોવું જોઈએ? બોલો માધવદાસજી. ભગવાનને માણવા. શ્રીહરિમાં અતિશય મહિમાને લીધે પ્રગાઢ પ્રેમ થાય અને ભગવાનમય થઈ જવાય, ભગવાનમાં ખોવાઈ જવાય, ને ભગવાન જ માણવા, બીજી ધમાલે ચડવું નહીં. આ સર્વોપરિતાનું ફળ. શ્રીહરિ કોઈ હરિભક્તને કુસંગ લાગી જતો ત્યારે શું કરતા? ખેની સાહેબને આપણે એનો કુસંગ દૂર થાય એવી વાતો કરતા ભગવાન, એવો પ્રયત્ન કરતા. તેને ગામ જઈ તેનું વર્તન ફેરવી કુસંગ તજાવતા. જેને લીધે કુસંગનો પાસ લાગ્યો હોય તેનો તપાસ કરી તેના મૂળ કાપી નાખતા. આવું શ્રીહરિ કરતા. ભક્તવત્સલ શ્રીહરિને એકમાત્ર શેનો લોભ હતો? જીવને શુદ્ધ કરવાનો. શ્રીહરિ કોને બાળક જાણતા? ત્યાં પેલા લાલ શર્ટવાળા ભગવાન દેહાભિમાનીને બાળક જાણતા. બાલક જાનત હે જનકુ દેહ સંબંધ લગતાહી, બરાબર છે. શ્રીહરિ દેહનો કુસંગ અને દેહ સિવાયનો કુસંગ કઈ રીતે છોડાવતા? આ છોકરાને શ્રીહરિ પોતાનું જ્ઞાન આપીને કુસંગ છોડાવતા. દેહવિન કુસંગ જે તો છૂટને કો ઉપાય કહત, દેહ વિનાનો જે બીજો કુસંગ છે એને છોડવાનો મહારાજ ઉપાય બતાવતા. દેહ કો કુસંગ તે તો હરિ છોડાવત જ્ઞાન કર,
અને દેહનો કુસંગ તો આત્મજ્ઞાન કરાવીને તજાવતા, બીજા કુસંગને તો એનો જે ઉપાય હોય તે કહી બતાવીને છોડાવતા. અદ્ભુત અદ્ભુત. ચાલો નવમું પૂર તરંગ 46માં આપણે આવ્યા છીએ. મુકુંદ વર્ણી સાથે વાતો કરી પછી શ્રી હરિ જમવા પધાર્યા. આ તરંગમાં બ્રહ્મચારીને મહારાજને જરા મીઠો કલહ થાય છે. 1-18 વર્ણી અને શ્રીહરિનો મીઠો વાર્તાલાપ, 19-40 વર્ણીને શ્રીહરિએ ટકોર કરી તેમાં ઉપદેશાત્મક વાતો છે. શ્રીહરિ સરવાઈ ગામની બજારે ચાલ્યા આવતા હતા ત્યારે જેટલા પુરુષો હતા તે બધા ફૂલહાર પહેરાવીને શ્રીફળ ભેટમાં મૂકતા, બે હાથ જોડીને ચરણોમાં નમી પડતા અને અપાર વિનંતી કરતા. પછી શ્રીહરિ દરબાર જીવણા ધાધલના દરબારગઢમાં આવ્યા. તેણે સારી રીતે મકાનો શણગારી દીધા હતા. દરબાર જીવણા ધાધલે સુંદર પલંગ બિછાવી દીધો. શ્રીહરિ પ્રેમથી આવીને એના ઉપર બેઠા. ઘરમાં સૌનો સત્સંગ પાકો હતો, એકે એક સભ્યનો. શ્રીહરિ પ્રેમથી આવીને પલંગ ઉપર બેઠા છે ત્યાં એક વણિક પાકા સત્સંગી હતા. તે ધર્મનિયમમાં દઢ હતા. શ્રીહરિએ તેને હેતથી નામ લઈને બોલાવ્યા અને પોતાની પાસે બેહાડ્યા. આવો આવો. હો, તે વણિકને ભગવાનમાં બહુ ભાવ. તે મોટા મોટા હાકરના થાળ ભરાવી લાવ્યા. એની પાસે નોકર ચાકર ઘણા હતા. એ બધા ઉપાડીને લાવ્યા. શ્રીહરિ આગળ હાકરના થાળ મૂક્યા. શ્રીહરિ ભાવથી હાકર જીમ્યા. ત્યારે મુકુંદાનંદ વર્ણી ત્યાં આવ્યા અને ખીજાયા. ખીજત રહાવા, શ્રીહરિ જય કરી તે ભાવા. ઓલા વાણિયાનો ભાવ હતો એટલે મહારાજ હાકર જીમ્યા. અને બ્રહ્મચારી આવીને ખીજાયા કે હે મહારાજ, આપને માટે તો અમે રસોઈ બનાવીએ છીએ, આપના વિના તે કોણ જમશે? હાકર ઉપર ઉતરી પડ્યા છો, અમે આ રસોઈ કરી છે એ કોણ ખાય? આમ થયું, ભૂલ આવી ગઈ. ત્યારે શ્રીહરિએ કહ્યું, તમે રસોઈ બનાવો, અમે જમ્યા વિના નહીં રહીએ. ઉપાધિ કરો માં વર્ણી, આજ તમે વાંકમાં આવ્યા છો, અમે તમારા વાંકમાં નથી આવ્યા. વર્ણી, તમે અમારા વાંકમાં આવ્યા છો. તમે વગર વિચારે ખીજાયા છો, પણ અમે તમારા ગુનાને માફ કરી દઈએ છીએ. ત્યારે વર્ણી બોલ્યા, મારો વાંક હોય તે કહો, અમે તો વારે વારે આપનાથી ડરતા રહીએ છીએ. અમે તો ઘણા પ્રેમથી આપની સેવા કરીએ છીએ, અમે કોઈ અનિતિ નથી કરી. હું વાંકમાં આવ્યા? બોલો વર્ણી, હું વાંકમાં આવ્યા? ખીજાણા એ વાંકમાં આવ્યા. ભગવાન તો વાણિયાનો ભાવ જોઈને હાકર જમતા હતા, અને પ્રભુ તો આખો થાળ હાકર ખાઈ જાય તોય પણ રસોઈ તમારી હોય એ બધી એકલા જમી જાય. ભગવાન તો ભગવાન છે, વર્ણીને ગરમ થવાની જરૂર નથી. પણ વર્ણીથી રહેવાનું નહીં. તમારા માટે રસોઈ બનાવી છે ને તમે હાકર ખાવ તો પછી અમારી રસોઈ નહીં જમી શકો. આવું થયું. લ્યો, વર્ણીને મનમાં એમ થાય છે કે હું વાંકમાં શું આવ્યો, એમ મેં શું ખોટું કર્યું, મેં શું અનિતિ કરી, એમ કહે છે. હવે આમાં અનિતિની વાત છે? આ વાત તો બીજી છે આખી, અનિતિ કરતા અધરની. કે પ્રગટ પુરુષો તમને જાણી માણીને પણ તમે આમ કાં કરો? આ તો પ્રગટ પરમાત્માના નીચે હારે અડી જાય છે વાત. નીચે જેવી વાત તો મહારાજ કે કોઈ અટપટી નથી. બીજી બધી વાતો એની આગળ હાવ તુચ્છ ગણાય. બ્રહ્મચારી તો એ તુચ્છ વાતને આગળ ધરીને કહે છે કે અમે હું ખોટું કર્યું. અને બોલો, કોઈ માણસ અધર્મ ન કરતો હોય, નાના મોટા નિયમ સોળે બોળે બીજું ત્રીજું નીતિ બીતિ પ્રમાણિકતા ને બધું પાળતો હોય, એને નીચેમાં ખોટ હોય ને તો એ પકડાય જ નહીં. એને એમ જ થાય, હું એટલો બધો હારો, કોઈ દી મેં કર્યો વિચાર, કોઈ દી મેં કોઈનું ધન ખોટું બોલીને લીધું, કોઈ દી મેં હિંસા કરીશ કોઈની, કોઈનું મેં કાંઈ કર્યું છે, હું મારામાં ભૂલ છે. તારા મોટી ભૂલ એ છે કે આ પ્રગટના નીચેમાં તને શંકા છે, જામી નથી એ જ ભૂલ. ભલામણા બીજું હાથ હારો હોય તો એ હું પણ નિષ્ઠા તારે ડગી, નિષ્ઠામાં ફેર પડ્યો, નિષ્ઠા છે નહીં એ મૂળગો પાયાનો આખો પ્રશ્ન છે. અને અમે હું અનિતિ કરી એમ લાવો છો એ ક્યાંથી હાલે? મહારાજ, આજ જે અનિતિ દેખાડો
તેને અમે મન કર્મથી તજી દઈએ. બ્રહ્મચારીને એમ છે, સહેજ નહીં મારી ભૂલ શું દેખાડશે મહારાજ, બતાવો. મન કર્મ જ તજી દઈએ. આપને મેં હાકર ખાતા રોક્યા તે ભૂલ થઈ, ને તેને કરોડવાલ કબૂલ કરું છું. જખ મારી છે કોટી હે વારે, મૂળમાં એમ લખ્યું છે. મૂળમાં બ્રહ્મચારી સાકર જૈવત તુમકુ નિવારે, જખ મારી સો કોટી હિ વારે. કરોડ વાર જખ માર્યું કે છે તમને રોક્યા તે, એમ ભૂલ. લે હવે બાકી હું અમે ભૂલ કરી, હવે પછી જો ક્યારેય રોકવું તો આપ દયાળુ મારો ત્યાગ કરી દીજો. હું આપને રાજી કરવા માટે જ સેવા કરું છું. મારે સેવામાં બીજું કાંઈ લેવાનો ભાવ નથી. આવો નથી જોતું મારે કાંઈ તમારી પાસેથી. શ્રી હરિ તો બધું સાંભળી જ રહ્યા. પાછા ભગવાનને હજી ધમકાવે છે, આજ બ્રહ્મચારીને છે ને મગજ વીયો ગયો, સમજ્યા? આગલા જન્મનું સંભારીને મહારાજને માંડ્યા કહેવા. આપનો તો સ્વભાવ જ એવો છે કે થોડી વાતમાં પણ આપ ત્યાગ કરી દો છો, અને કોઈના બંધનમાં નથી આવતા તમે, કોઈના બંધનમાં નથી આવતા. મહારાજ કે એવું અમે ક્યારે કર્યું? થોડીક કોનો ત્યાગ કર્યો? હું કોનો ત્યાગ કર્યો? જુઓ ને, સીતાજીને તરત વનવાસ દઈ દીધો, એની બસાકડીનો શું વાંક હતો? પેલો ધોબી બોલ્યો એટલે બિચારી આ એ વાંકમાં આવી ગઈ, કાંઈ નો શરમ આવી? હું કમે એને વનમાં મૂકી. મહારાજ કે ટાળી દીધા બ્રહ્મચારી, આજ તો ઝપટમાં લીધા. આપ દયાળુએ દયા લાવી પછી તરત કરુણાનો નાશ કરી નાખ્યો. આપ દયાળુએ પહેલાં દયા લાવી, રાવણના હાથમાં છોડે આવે એમ. પછી જરાક પેલો ધોબી બોલ્યો એમાં દયાનો તો તરત કસર ઘાણ વાળ્યો, અને વનમાં તગડી સીતાને. બિચારી ગર્ભ અવસ્થામાં હતી તોય તગડી, કાંઈ તમને દઈ આવી કે ગમે એમ તો મારી પત્ની છે, એના પેટમાં બાળક છે, ધોબી મોહ બોલ્યો જ બોલે, આવા છો તમે? બ્રહ્મચારી આજ તો કરી. આપનું નામ કરુણા સિંધુ છે 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 ખરું, પણ તે નામને તજી દેતા વાલ લાગી નહીં. હા, આ બધો જૂનો અનુભવ છે. ત્યારે શ્રી હરિએ કહ્યું, અમે એવા નથી. લ્યો, મહારાજે ન્યાથી જ કાપ્યું. વચનામૃતમાં આ વાત આવે છે. મહારાજ કે રામચંદ્રજીની પ્રકૃતિ એવી હતી કે કોઈ વાંકમાં આવે તેનો તત્કાળ ત્યાગ કરે, એવી રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી. પણ અમારી એવી નથી કે છે, અમે તો ભગવાનનો ભક્ત, ગમે એટલો ગુનામાં આવ્યો હોય તોય ત્યાગ નહીં કરતા. એ ઓશિયાળો થઈને એની મેળે ને મેળે ત્યાગ અમારો કરે તો અમે શું કરીએ? પણ અમે તો એમનું કાયમ, ગમે એટલો ગુનામ હોય તોય સારું થાય એમ જ જતન કરી. ના પાડી દેજો કે અમારી એવી પ્રકૃતિ નથી. રવા દે બ્રહ્મચારી, અમને રામ હારે હરખાવોમાં, અમારી એવી પ્રકૃતિ નથી કે એવી હોત તો અહીં કોઈ ટીક્યો ન હોત. અમારી એવી પ્રકૃતિ નથી, અમે એવા નથી, અમે તો એવા કરોડો ગુનાને માફ કરી દઈએ છીએ બ્રહ્મચારી. વેર વેર ભૂલ જાવે જન હમ મે કલ્પે દોષ, વેર વેર ભૂલ જાવે જન હમ મે કલ્પે દોષ, વેર વેર ભૂલ જાવે જન હમ મે કલ્પે દોષ, વેર વેર ભૂલ જાવે જન હમ મે કલ્પે દોષ. તેહી દોષ નિવારને, તેહી દોષ નિવારને, અર તેહી દોષ નિવારને, તેહી દોષ નિવારને, જન પર કર કબૂરો, વેર વેર ભૂલ જાવે જન હમ મે કલ્પે દોષ, વેર વેર ભૂલ જાવે જન હમ મે કલ્પે દોષ. અર વેર વેર ભૂલ જાવે જન, ભૂલ જાવે જન. મહારાજ કે બ્રહ્મચારી, અમે દયાળુ છીએ, કરુણા નિધિ છીએ, ગરમ થાવમાં વારે વારે તમે બધા ભૂલી જાઓ છો અને અમારામાં દોષ કલ્પો છો. હે, વેર વેર ભૂલ જાવે જન, માણસો વારે વારે ભૂલી જાય છે. અમે કેટલાય પરચા બતાવ્યા હોય, કેટલી દિવ્યતા બતાવી હોય,
ઘડીકમાં ભૂલી જાય. હમે કલ્પે દોષ, અમારામાં દોષ કલ્પે છે માણસો, તેહી દોષ નિવારને, એ દોષનું નિવારણ કરવા માટે ક્યારેક અમે જરાક રીસ કરીએ છીએ, ક્યારેક જ. શરણ આયે નહીં તજ હું કોટિ કરે અપરાધ, શરણ આયે નહીં તજ હું કોટિ કરે અપરાધ, શરણ આયે નહીં તજ હું કોટિ કરે અપરાધ, શરણ આયે નહીં તજ હું કોટિ કરે અપરાધ. એહી ગુણ હમ મે અધિક હે, એહી ગુણ હમ મે અધિક હે, એહી ગુણ હમ મે અધિક હે, એહી ગુણ હમ મે અધિક હે. જાનત કાલ હિ વ્યાદ, શરણ આયે નહીં તજ હું કોટિ કરે અપરાધ, શરણ આયે નહીં તજ હું કોટિ કરે અપરાધ, કોટિ કરે અપરાધ. જે અમારે શરણે આવે તેનો અમે ક્યારેય ત્યાગ કરતા નથી, ત્યાગ કરીએ જ નહીં, ભલે ને તેણે કરોડો અપરાધ કર્યા હોય. અમારામાં એ ગુણ અધિક છે, આ વાતને મારો કાળ કરવા આવેલા પૂતના આદિ શિકારી પણ જાણે છે કે અમારામાં ગુણ છે. પૂતના અને સુરપણખા મારે શરણે વિશેષ કપટ કરીને આવ્યા હતા, તેના મનમાં એવો ભાવ હતો કે અમારું મૃત્યુ કરવું, પરંતુ તેના મનમાં જેવો ભાવ હતો તેવું ફળ મેં તેને આપ્યું. કંસને વારંવાર સેવા કરવાનો જેવો ભાવ થયો તેવો તેને પણ લાભ આપ્યો. કંસને અમને મારવાનો ભાવ થયો તો અમે એને લાભ આપ્યો, એને જે સેવાનો લાભ હતો તે સેવા અમે એની કરી. એટલે કે જેણે જેવી સેવા કરી તેવું તેને ફળ આપ્યું. કંસના સાથીદાર જે દૈત્યો કહેવાતા હતા તેઓ એક પછી એક આવતા ગયા, તેઓ જેવા પ્રકારની પૂજા લઈને આવતા તેનું તેવું ફળ અમે તરત જ દેતા હતા. દેવું જોઈએ જેવી પૂજા લાવે એવું ફળ. કોઈનું ફળ ઉધાર રાખ્યું નથી બ્રહ્મચારી. એવા તો અનેક ભાવિકો આવ્યા હતા મારખા, એવા એવા ભક્તોની વાતો જુદી જ હોય છે, અને તેવા ભક્તો તો તરત ઓળખાઈ જાય છે, એટલે કે અસુરો કટાક્ષમાં બોલે. જે વ્યક્તિની જેવી ભાવના હોય તેને તરત તેવું ફળ આપી દેતા. ત્યારે વર્ણીએ કહ્યું, અમે જ્યારે ભૂલ કરીએ ત્યારે કૃપા કરીને કહેજો, બસ ના પડી છે, ભૂલ કરીએ ત્યારે કહેજો ને. બ્રહ્મચારીને હજી છે ને ભૂલ પકડાતી નથી, ક્યારેક થાય આવું. એટલે બ્રહ્મચારી એક જ કક્કો ગોખ્યા કરે છે, ભૂલ કરી કહેજો, ભૂલ હું. જીવમાં જ્યાં સુધી માયાના ત્રણ ગુણ વ્યાપે છે ત્યાં સુધી અસાધ્ય રોગ રહેશે. બ્રહ્મચારી કહેશે, તે રોગને મટાડવા માટે તો દિન પ્રતિદિન અધિક અને અખંડ સત્સંગ કરતા જ રહીએ છીએ. એ કહેતા હો ભૂલ તો એ તો છે જ, એને લઈને તો સત્સંગ કરીએ છીએ ભૂલ મટાડવા. જેને તે રોગ મટાડવાનો મનમાં ખપ હોય તે તો જેમ આપ કહો તેમ જ કરે. આપ જે રીતે કહો તે રીતે જે ન કરે તે તો ભવસાગરમાં ફરતો રહેશ, એ તો ભવસાગરમાં ફરતો જ રહેશ. તમે કહો એમ કરે એનો બેડો પાર. હવે બહુ સરસ મજાની બ્રહ્મચારી ભગવાનની મહિમાની ચોપાઈ કહે છે, શીખ્યા જેવી. તુમારી છાપ છપાઈ જાય, તુમારી છાપ છપાઈ જાય, ભટકી ભટકી ભવધામ કૃપાઈ, ભટકી ભટકી ભવધામ કૃપાઈ, તુમારી છાપ છપાઈ જાય, તુમારી છાપ છપાઈ જાય, ભટકી ભટકી તવ ધામ કૃપાઈ, ભટકી ભટકી તવ ધામ કૃપાઈ. બહુ સરસ અર્થ. આ તમારી મૂર્તિ મનોહર, આ આકૃતિ આપની છબીની છાપ જેના અંતરમાં છપાઈ ગઈ, એને કદાચ સત્સંગનો યોગ ન રહ્યો તોય પણ એ છેવટે તમને પામ.
ભટકી ભટકી તવ ધામ કો પાય, સીધો ન પામે પણ છાપ પડી ગઈ છે એટલે રખડતો રખડતો એ ભટકતો આથડતો એ તમારા ધામને પામે પામે ને પામે, કેમ જે તમારી છાપ એવી છે. આહા, તુમારી છાપ છપાઈ જાય, તુમારી છાપ છપાઈ જાય. આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો મહિમા છે. તુમારી છાપ છપાઈ જાય, તુમારી છાપ છપાઈ જાય. ભટકી ભટકી તવ ધામ કો પાઈ, સો ભટકી ભટકી તવ ધામ કો પાઈ. માટે મહારાજની મૂર્તિનો મહિમા સમજીને અંતર આત્મામાં મૂર્તિની છાપ ઉપસાવવી, હેતે કરીને દર્શન કરવા ભગવાનના અને તે મૂર્તિને પોતાના જીવમાં બેહાડવી, બહુ મોટો ફાયદો થાય. મૂર્તિનો ભગવાનનો મહિમા તો કાંઈ મુખે કહેવાય ભાઈ. એક વેર છાપ તુમારી છપાઈ, એક વેર છાપ તુમારી છપાઈ, એક વેર છાપ તુમારી છપાઈ, એક વેર છાપ તુમારી છપાઈ. કાલ કર્મ કો ડર નહીં તાઈ, કાલ કર્મ કો ડર નહીં તાઈ, કાલ કર્મ કો ડર નહીં તાઈ, કાલ કર્મ કો ડર નહીં તાઈ. તુમારી છાપ છપાઈ જાય, તુમારી છાપ છપાઈ જાય. ભટકી ભટકી તવ ધામ કો પાઈ, સો ભટકી ભટકી તવ ધામ કો પાઈ. એક વાર આપની મૂર્તિની છાપ જેના હૈયામાં છપાઈ જાય તો પછી તેને કાળ અને કર્મનો કાંઈ ભય રહેતો નથી. કાલ કર્મ કો ડર નહીં તાઈ, કાલ કર્મ કો ડર નહીં તાઈ. એક બેર એક વાર જો છાપ છપાઈ ગઈ બેડો પાર. મહારાજના જીવનમાં ચરિત્રોમાં એવી કેટલી કથા છે. એકવાર મહારાજને જોઈ લીધા અને ગમી ગયા અને જો હૈયામાં ઉતરી ગયા તો એ ભવસાગર ઉતરી ગયો, સમજી લેવા. એ જીવ ગયો અક્ષરધામમાં. એ મૂર્તિનું સામર્થ્ય છે, એ ભગવાનનું પોતાનું અલૌકિકપણું છે. એને ભક્તોએ સમજવું જોઈએ. અને આવું પરમેશ્વરનું સામર્થ્ય અને અલૌકિકપણું ન સમજીએ તો ભગવાનની મૂર્તિમાં હેતય ન થાય. મૂર્તિમાં આવું અલૌકિકપણું આપણે ભક્તોએ માનવું જોઈએ તો જ હેત થાય ને અહીંયામાં મૂર્તિ રાખવાનું મન થાય. નહીંતર તો માયા જ મનમાં ગમે, ભગવાન ગમે જ ક્યાં છે. માયા જમદૂત પાપ હી જેતા, માયા જમદૂત પાપ હી જેતા, થર થર ધ્રુજત તીન સે તેતા, થર થર ધ્રુજત તીન સે તેતા. તુમ્હારી મરજી હવે તીતના, તુમ્હારી મરજી હવે તીતના, અતિ ડરત દુખ દેવે તીતના, અતિ ડરત દુખ દેવે તીતના. માયા જમદૂત પાપ હી જેતા, માયા જમદૂત પાપ હી જેતા. જેના અંતરમાં આપની મૂર્તિ ઉતરી ગઈ તે ભક્ત થી તો માયા યમદૂતો અને બધા જેટલા પાપમય કર્મ છે તે સૌ ડરીને થર થર ધ્રુજે. જેને તમારી મૂર્તિ ગમી એનાથી આ બધા ધ્રુજે. અને જો એને દંડ દેવાનો થાય તો આપની મરજી જોઈને એ બધા અત્યંત ડરતા ડરતા દંડ દે. દુઃખ દે ખરા, માયા યમદૂત કર્મો ભગવાનના ભગતને દે, પણ ભગવાન આદેશ કરે એટલે બિચારાને દેવો પડે. ભક્તને દંડ દેતા દેતા કાલકર્મ ને માયા ને યમદૂતો બિચારા ડરે છે,
બીજાને મારે એમ છૂટે હાથે મારવા નથી માંડતા. બોલો, આટલો ભગવાનના ભગતનો મહિમા છે. હે પ્યારા, આપનું ભક્તવત્સલ એવું બિરુદ જોઈને આપ જીવોને શુદ્ધ કરવાનું તાન રાખો છો. જીવ શુદ્ધ ન થાય તો તેના દોષ ટળે નહીં, અને દોષ ટળ્યા વિના અક્ષરધામ મળે નહીં. વળી જે આપના નિષ્કામ ભક્તો છે તેઓ અત્યંત શુદ્ધ વર્તે છે, અને જેમાં આપની અત્યંત મરજી હોય ત્યાં તે ભક્તો ધામ માને છે. આપ જે કાળકર્મ માયા વગેરે દ્વારા આપના ભક્તોને દંડ દેવડાવો છો, દુઃખ અપાવો છો, એ તો એને શુદ્ધ કરવા માટે. શુદ્ધ ન થાય ને તો દોષ જાય નહીં, દોષ જાય નહીં તો અક્ષરધામ મળે નહીં. માટે જીવને અક્ષરધામમાં પોતાની મૂર્તિઓનો આનંદ આપવા હારું તમે કાળકર્મ માયા વગેરે દ્વારા એ ભક્તોને દંડો છો. દંડ દેવાની પાછળ તમારો જે કરુણાનો ભાવ, જીવને ધામમાં પોતાનું સ્વરૂપ દેવા, જે આ તમે કરો છો એ અલૌકિક છે. બીજાનો સમજાય, મનમાં એમ થાય દંડ દેશે ને વળી કરુણા છે નહીં. એટલે ભાઈ આ દંડ દઈને તમને શુદ્ધ કરવા છે, અને પછી તમને પોતાની મૂર્તિનો મહા આનંદ ચખાડવો છે, એ છે પુરુષોત્તમના હૃદયની વાત. સમજવી જોઈએ. નિષ્કામ હરિજન જીતને શુદ્ધ અતિ વર્તત તે હો. નિષ્કામ હરિજન જીતને શુદ્ધ અતિ વર્તત તે હો. જિહાતિ મરજિ તુમારહી ધામ સુમાનત એ હો. જિહાતિ મરજિ તુમારહી ધામ સુમાનત એ હો. કહુ ધામ કો ન લોભ તે હો, મરજી કો લોભ અપાર. કહુ ધામ કો ન લોભ તે હો, મરજી કો લોભ અપાર. મરજી મે મૂર્તિ ધામ હી માને એહ નિર્ધાર. મરજી મે મૂર્તિ ધામ હી માને એહ નિર્ધાર. અરે મરજી મે મૂર્તિ ધામ હી, મરજી મે મૂર્તિ ધામ હી માને એહ નિર્ધાર. મરજી મે મૂર્તિ ધામ હી માને એહ નિર્ધાર. નિષ્કામ ભક્તનું લક્ષણ બતાવે છે આ બંને દોહામાં. સમજવા જેવું, જે આપના નિષ્કામ ભક્તો છે તેઓ અત્યંત શુદ્ધ વર્તે છે. પહેલી વાત તો આ, એનું વર્તન ગોટાળું નહીં, ગડબડ નહીં. અને એક મોટા મોટી હૈયામાં રાખવા જેવી નિષ્કામ ભક્તોની સમજણ એ છે, જેમાં આપની અત્યંત મરજી હોય ત્યાં તે ભક્તો ધામ માને છે. એને કાંઈ અક્ષરધામમાં જવું કે ત્યાં રહેવું કે એવો આગ્રહ નથી. ભગવાનની મરજી એ જ અક્ષરધામ. જ્યાં હતી મરજી તુમારી ધામ સો માનતી હું. કૌ ધામ કો ન લોભ તે હું, એને કોઈ ધામનો લોભ નથી. કૌ ધામ કો ન લોભ તે હું, મરજી કો લોભ અપાર. કૌ ધામ કો ન લોભ તે હું, મરજી કો લોભ અપાર. મરજી મે મૂર્તિ ધામ હી, મરજી મે મૂર્તિ ધામ હી માને એહ નિર્ધાર. માને એહ નિર્ધાર. નિષ્કામ ભક્તોને કોઈ ધામનો લોભ રહેતો નથી, પણ આપની મરજીનો અપાર લોભ રહે છે. અપાર લોભ રહે છે આપની મરજીનો લોભ, કહેતા આપની પ્રસન્નતા પામ્યાનો, આપની મરજીમાં જીવ્યાનો, એમ રહેવાનો લોભ છે. કારણ કે તેઓ આપની મરજીમાં જ મૂર્તિ અને ધામને નિશ્ચિતપણે માને છે. આપની મરજીમાં જ મરજી મે મૂર્તિ ધામ હી માને એહ નિર્ધાર. હે પ્રભુ, આપની મરજીમાં જ આપની મૂર્તિ છે, આપની મરજીમાં જ આપનું ધામ છે. આપની મરજી એ જ આપની મૂર્તિ, એ જ આપનું ધામ. મરજીમાં રહ્યો એ ધામમાં રહ્યો, મરજીમાં રહ્યો એ જ મૂર્તિમાં રહ્યો. બાકી બધી વાતો, ધામમાં જવાની વાતો અને મૂર્તિમાં રહ્યાની એ વાતો ડીંગા. બાકી મરજી માં રહ્યો તો એ મૂર્તિમાં જ છે, ધામમાં જ છે. કૌ ધામ કો ન લોભ તે હું, મરજી કો લોભ અપાર. કૌ ધામ કો ન લોભ તે હું, મરજી કો લોભ અપાર. મરજી મે મૂર્તિ ધામ હે
मर्जी में मूर्ति धाम ही मर्जी में मूर्ति धाम ही माने यह निर्धार मर्जी में मूर्ति धाम ही माने यह निर्धार हाँ जी माने यह निर्धार मस्त दोहा अपने काम ना ये रस्ते जाऊ से ने एटले સહજાનંદ સ્વામી મહારાજની જય.